હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણે ધોરણ 8 અંક 1 ઘરે શીખીએ જે ચોપડી આપવામાં આવી છે જુલાઈ 2021 તેમાં ગુજરાતી, કયો સબ્જેક્ટ? ગુજરાતીમાં આપણે પાઠ નંબર 1 અને 2નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં, તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે અને તમને સમજ પણ મળી રહેશે. તો શરૂઆત કરીએ આપણે ઘરે શીખીએ એ પહેલાં, જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલનું નામ છે સ્ટડી ગો લક્સ અને લી ફોર એજ્યુકેશન. તો શરૂઆત કરીએ આપણે ગુજરાતીથી. ગુજરાતીમાં પહેલાં બજારમાં વાર્તાની વાત કરવામાં આવી છે. આ વાર્તા તમે સરસ રીતે રીડ કરી શકો છો. વાર્તા બહુ રમૂજી છે. એક ગામમાં વસરામ ભુવા નામનો એક ખેડૂત રહેતો હતો અને શાકભાજીની વાડી હતી અને એ ગામમાં દલા તરાવડી નામનો એક કંજૂસ માણસ રહેતો હતો. તેમની બહુ સરસ વાર્તા છે કે ભાઈ કઈ રીતે ચોરી કરવી અને ચોરી કરવા માટે એને પરમિશન લીધી. એવી જ રીતે સામે જે માણસ છે ભુવા, વસરામ ભુવા, એ પણ કુવા પાસે પરમિશન લે છે. એવી સરસ રીતે તમને એક વાર્તા આપેલી છે જે બજારની વાર્તા છે. આ વાર્તા બહુ રમૂજી છે, એક વખત રીડ કરી લેજો. આપણે ડાયરેક્ટ પ્રવૃત્તિઓને જોવાના છીએ એટલા માટે તો તમારી જાતે પ્રયત્ન કરવાનો છે અને આ ચિત્ર વિશે તમારે લખવાનું છે. તો આપણે આ જે ચિત્ર છે બજારમાં એમના વિશે લખીએ. તો પહેલો શું લખીશું? ચિત્રમાં પીઠક કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સમાં સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર અને પાછળની તરફ આનંદ પ્રોવિઝન સ્ટોર આવેલ છે. ચિત્રમાં એક સિટી મોલ છે. તેની આગળ એક શાકભાજીની લારી છે. સિટી મોલની બાજુમાં પ્રકાશ સ્કૂલ છે. શાળાની બાજુમાં એક બસ સ્ટેશન છે અને પાછળની તરફ દૂર ગામમાં એક મંદિર દેખાઈ રહ્યું છે. આવી રીતે તમે સંપૂર્ણ પહેલી પ્રવૃત્તિનું સોલ્યુશન લખી શકો છો. આગળ જોઈએ હવે તો બીજા આપણે સોલ્યુશન જોતા જઈએ એટલે તમને મળતા જશે. હવે છે 5 સવાલ તમને આપેલા છે. તો ઉપરના ચિત્રમાં તમને જાહેર સેવાઓ કઈ કયા સ્થળો જોવા મળે છે? તો શાળા, સરકારી શાળા, બસ સ્ટેશન અને સિટી મોલ. એવી રીતે તમે બીજા પ્રશ્નનો જવાબ આપી શકો છો. અકસ્માતના સ્થળો કોણ કોણ હાજર છે અને શા માટે? અકસ્માતના સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ કર્મચારી હાજર છે, કારણ કે એમ્બ્યુલન્સ ઈજા થયેલ વ્યક્તિને હોસ્પિટલ સારવાર કરવા લઈ જઈ રહી છે અને પોલીસ એક્સિડન્ટ થયેલ સ્થળની જાણકારી અને આજુબાજુની ભીડને ખાલી કરવામાં આવી એટલા માટે આવેલી છે. એવી રીતે પ્રશ્ન નંબર 3 108 શેનો નંબર છે અને તેનું કામ શું છે? 108 એમ્બ્યુલન્સનો નંબર છે. તેનું કામ ઈજા થયેલ અને બીમાર વ્યક્તિઓને હોસ્પિટલને લઈ જવાનું કામ કરે છે. નવા છો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમને નવી નવી બધા પ્રકારના સોલ્યુશન મળતા રહેશે. શરૂઆત કરીએ. ઘટના સ્થળે કેટલા પોલીસકર્મી હાજર હતા? તો ઘટના સ્થળે 3 પોલીસકર્મી હાજર હતા. બજારમાં કઈ કઈ દુકાનો આવેલી છે? તો બજારમાં સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટ્રેલર, ચશ્માઘર, આનંદ પ્રોવિઝન સ્ટોર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો આવેલી છે. એવી જ રીતે આપણે જોઈએ તો તમારી જાતે કરીએ તો એમના 5 સવાલનો આપણે આન્સર હમણાં જોયો. એક જ દે ઝિંગારી આ એક પ્રાર્થના કાવ્ય છે અને શ્રી હરિહર ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે. હવે આમાં જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિમાં પહેલી પ્રવૃત્તિ જોઈએ તો મિત્રો તમને કક્કો આવડે છે, સવાલ સાંભળીને હસવું આવે છે, પણ ચાલો લખીએ. યાદ રાખીએ કે આપણને વર્તુળમાં જે અક્ષરો લખવાના છે અને જ્યાં ચોકડી મારી છે ત્યાં નથી લખવાનું. તો તમે લખી શક્યા અને ક્યાં મુશ્કેલી પડી તો પડેલી મુશ્કેલી નીચે તમારે લખવાની છે. તો કલમ તો તમને લખતા આવડે છે ને બેટા? ક છે, ખટારાનો ખ છે, ગણપતિ છે, ઘર છે, ચકલી છે, આવી રીતે તમે આખો કલમ લખી શકો છો. એક જ રીતે ચિંકારીમાં વ્યાકરણની વાત કરીએ તો અહીં તમે તમારું નામ છૂટું પાડીને લખ્યું. તો મેં અહીંયા એક નામ છૂટું પાડીને લખેલું છે, જ એ મ ઈ ન અ, જે મીન. ઓકે, એને અલગ પાડીને લખેલું છે. એવી રીતે મંદિર, તો મંદિરને અલગ પાડવા માટે મ વત્તા અ, દ ઈ અને ર. એવી રીતે દંતાવલી, ગંધક, ચંપો, જંબુ, રંભા, કંકણ, શંક, ગંગા. એવી રીતે સંબંધ. એવી રીતે તમે પ્રવૃત્તિ 2માં ગળું ઓછું ધ્રુજે તેવા અક્ષરો લખવાના છે, તો ક અને ખ. બીજું, ગળું વધુ ધ્રુજે એવા ઘ અને જ. એવી રીતે બોલતી વખતે ઓછી હવા નીકળે એવા અક્ષરો લખવાના છે, તો ક અને ગ.
અને બોલતી વખતે વધુ હવા બહાર નીકળે તેવા અક્ષરો લખવાના છે તો ખ અને ગ એવી રીતે તમે લખી શકો છો. આગળ જોઈએ તો આ જ પ્રવૃત્તિઓ 2, 3 અને એમનું સોલ્યુશન આપણે જોયું. હજી એક છે પ્રવૃત્તિ નંબર 4, તેમાં કંઠ, કંઠ્ય, તાલવ્ય, મધુર્ય અને દંતી અને ઉષ્ટના તમારા આન્સર લખવાના છે, એ આન્સર પણ તમને મળી રહેશે. તો આવી જ રીતે બીજા પણ ઘરે શીખીએના સોલ્યુશન જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને નવા નવા સોલ્યુશનો પણ મળી રહે.